लेक्चर ની અંદર આપણે બાયોગેસ પ્લાન્ટ માં ઉપયોગી સૂક્ષ્મજીવો અને જૈવિક ખાતરો તરીકે વર્તતા સૂક્ષ્મજીવો જોયા. હવે આ ચેપ્ટરનો છેલ્લો ટોપિક છે જેનું નામ છે જૈવિક નિયંત્રકો તરીકે સૂક્ષ્મજીવો. તમને બધાને ખબર છે કે આપણો દેશ ખેતી પ્રધાન દેશ છે, તો એની અંદર ખેડૂતો જે છે એ પેસ્ટ કંટ્રોલ માટે એટલે કે કીટકોનો નાશ કરવા માટે, જંતુઓનો નાશ કરવા માટે, ફૂગનો નાશ કરવા માટે ફૂગનાશક, જંતુનાશક અને કીટનાશક, રાસાયણિક સંશ્લેષિત દવાઓનો ઉપયોગ કરે છે, જેથી કરીને પાક જે છે એટલે કે જે વનસ્પતિ છે એને તો નુકસાન થાય છે, સાથે સાથે હવા પાણી અને જમીનનું પ્રદૂષણ પણ થાય છે. તો એનો ઉપયોગ ઓછો કરવો અને એનાથી વિરુદ્ધ કે જૈવિક નિયંત્રકો તરીકે વર્તતા જે સૂક્ષ્મજીવો છે એનો આપણે વનસ્પતિ ઉછેરવામાં ઉપયોગ કરીએ તો સારો એવો બેનિફિટ મળે છે. સાથે સાથે આપણે જોયું હતું કે જૈવિક ખાતરો તરીકે સૂક્ષ્મજીવો કે એવા સૂક્ષ્મજીવો પણ છે જે કાર્બનિક ખેતી માટે ખાતર તરીકે વર્તે છે અને પાકનું ઉત્પાદન વધારે છે અને પ્રદૂષણ પણ ફેલાવા દેતા નથી. તો આ જે ટોપિકની અંદર જે ભણવાનું છે એ તો આ ચેપ્ટરમાં છે જ, પણ સાથે સાથે નવમા ચેપ્ટરની અંદર પણ આપણે સ્પેશિયલી અન્ન ઉત્પાદન માટે અલગ અલગ કઈ સારી ટેકનોલોજી, અત્યારની જે લેટેસ્ટ ટેકનોલોજી છે એનાથી આપણે અન્ન ઉત્પાદન કરી શકીએ એ ભણવાની છે, તો એની અંદર પણ આ ટોપિક તમારે આવશે. તો તમને ખ્યાલ હશે કે અમુક એવા શું કહેવાય કીટકો હોય છે અથવા તો અમુક એવા સૂક્ષ્મજીવો હોય છે જે કીટકો વનસ્પતિ પર બેસતા કીટકો ઈયળો એને નાશ કરી દે છે અને પાકને કોઈ નુકસાન થવા દેતા નથી, એને કહેવાય જૈવિક નિયંત્રકો. જૈવિક નિયંત્રકો એટલે શું? તો કે એવા સૂક્ષ્મજીવો જે પાકને કોઈ નુકસાન ના થવા દે, પાકને કોઈ રોગ ના થવા દે, પાકની જે પોષક તત્વની જે ગુણવત્તા છે એ ઓછી ના થવા દે એવા ઉપયોગ, એવા પ્રકારના ઉપયોગમાં લેવાતા સૂક્ષ્મજીવો છે એને કહેવાય જૈવિક નિયંત્રકો. તો જૈવિક નિયંત્રકો તરીકે આપણે બેક્ટેરિયાની વાત કરીએ, સોરી ભૃંગ કીટકોની વાત કરીએ, આ એક ભૃંગ કીટકો છે. ભૃંગ કીટકો એ છે લેડીબર્ગ અને ડ્રેગનફ્લાય. લેડીબર્ડ અને ડ્રેગનફ્લાય, લેડીબર્ડ જે ભૃંગ કીટક છે તે એફિડ્સ કરીને મચ્છર આવે છે તે, અને ડ્રેગનફ્લાય બીજા મચ્છર ને મારી નાખે છે, અને આ જે એફિડ્સ અને મચ્છરો જે પાકને નુકસાન પહોંચાડે છે એ નુકસાન પહોંચાડવા દેતા નથી. તો આપણે આ વાત કરી ભૃંગ કીટકોની કે એનાથી છુટકારો મળે છે પાકને અને સૂક્ષ્મજીવો જૈવિક નિયંત્રણ તરીકે કાર્ય કરે છે. આ આપણે વાત કરી પહેલા ભૃંગ કીટકો વિશે. બીજી વાત કરી આપણે બેક્ટેરિયા વિશે કે ક્યારેક ક્યારેક બેક્ટેરિયા પણ જૈવિક નિયંત્રકો તરીકે વર્તે છે. તમને બધાને ખબર છે કે આપણે ભણી ગયા કે સૂક્ષ્મજીવો જે છે એ માનવ ઉપયોગી આ માનવ માટે કેટલા ઉપયોગી છે, બરાબર? કે બેક્ટેરિયા, ફૂગ, વાયરસ એ બધા જ આ દ્રષ્ટિએ જૈવિક નિયંત્રકો તરીકે પણ મનુષ્ય માટે ખૂબ જ ઉપયોગી છે. આપણી મેન્ટાલિટી શું હતી અત્યાર સુધી કે સૂક્ષ્મજીવો એટલે મનુષ્યને નુકસાન કરતા સજીવો, પણ એવું નથી. તો જેવી રીતે કીટકો છે નાના નાના હોય છે, લેડીબર્ડ અને ડ્રેગનફ્લાય જે એફિડ્સ અને મચ્છરોથી છુટકારો મેળવે છે, તો એવી જ રીતે બેક્ટેરિયા પણ છે. એનું નામ છે બેસિલસ થુરિએન્જિયસ. ફળાવ વૃક્ષો
એની ઉપર છાંટવામાં આવે છે. સમજજો આ વસ્તુ તમારે 12મા ચેપ્ટરમાં પણ ભણવાનું છે અને 9મા ચેપ્ટરમાં પણ આવશે કે બેસિલસ થુરેજીસિસ નામના એક બેક્ટેરિયા છે જેમની પાસે એક જનીન છે જેને કહેવામાં આવે છે ક્રાયજનીન. આ જે જનીન છે એ જે તે વનસ્પતિ પર ઉગતી કીટકો જે છે એને મારી નાખે છે. તો આ બેસિલસ થુરેજીસ બેક્ટેરિયા બજારમાં પાવડર સ્વરૂપમાં પેકેટમાં મળી આવે છે. એ પેકેટને આપણે પાણીમાં ઓગાળી અને જે તે ઇન્ફેક્ટેડ એટલે કે ચેપગ્રસ્ત વનસ્પતિ છે એને છંટકાવ કરવામાં આવે છે. ત્યારે જ્યારે પણ આપણે છંટકાવ કરીએ છીએ ત્યારે તે જે પતંગિયાની ઈયળ હોય છે એ ઈયળના આંતરડામાં ઈયળ દ્વારા એક હોય છે સ્પ્રે કરી આપણે એટલે જે તે વનસ્પતિ પર ઈયળ બેસી હોય એ વનસ્પતિ પરની ઈયળ આ બેક્ટેરિયાને ખાશે એટલે ઈયળના આંતરડામાં જશે બરાબર અથવા તો મધ્યાંત્રમાં જશે અને જ્યારે પણ આંતરડામાં જશે ત્યારે આંતરડાને કોતરી નાખશે એટલે કે કાણા કાણા છિદ્રિષ્ટ બનાવી દેશે અને ધીમે ધીમે એ જીવાત એટલે કે ઈયળ શું થાય છે મરી જાય છે. તો આ રીતે આ બેક્ટેરિયા છે એ ખૂબ જ ઉપયોગી છે બેસિલસ થુરેજીસિસ બેક્ટેરિયા જેનામાં ક્રાયજનિન રહેલું છે તમને બુકમાં નથી આપેલું તમારે યાદ રાખવાનું. આના બીજા પણ ઉદાહરણ છે આ બેસિલસ થુરેજીસ બેક્ટેરિયાનો ઉપયોગ કરેલી વનસ્પતિ જેને કહેવામાં આવે છે બીટી કપાસ બીટી મકાઈ બીટી રીંગણ બીટી ચોખા બરાબર બહુ બધા ઉદાહરણ છે જેનો અત્યારે હાલના સમયમાં એનો ઉપયોગ કરવામાં આવે છે અને એમને સૌ પ્રથમ આ જે પ્રેક્ટિકલ છે એ કપાસના છોડમાં જોયો હતો. ત્યાર પછી આપણે વાત કરીએ ફૂગની કે આપણે જોયું હતું કે ફૂગ આપણને નુકસાન કરતા હોય છે પણ બધી જ ફૂગ આપણને નુકસાન કરતા હોતી નથી. કે ટ્રાયકોડર્મા નામની જે ફૂગ છે ટ્રાયકોડર્મા નામની જે ફૂગ છે એ ફૂગ એ વનસ્પતિના મૂળમાં નિવાસ કરે છે. વનસ્પતિના જે મૂળ હોય છે ત્યાં નિવાસ કરે છે. વનસ્પતિના મૂળને ભૂમિજન્ય સૂક્ષ્મજીવોથી રોગોથી બચાવે છે કે જૈવિક નિયંત્રણ તરીકે ટ્રાયકોડર્મા ફૂગનો ઉપયોગ રોગીસ પાકની સારવારમાં કરવામાં આવે છે. જે મુક્ત જીવી ફૂગ છે જે વનસ્પતિના મૂળમાં નિવાસ કરતા હોય છે અને એ અસરકારક એટલે કે કોઈ પણ રોગકારકો પ્રત્યે કેવી છે અસરકારક એટલે કે જૈવિક નિયંત્રક તરીકે વર્તે છે. તો આ આપણે વાત કરી ફૂગ. ત્યાર પછી આપણે વાત કરીએ વાયરસ. વાયરસની વાત કરીએ તો બકોલો વાયરસ. કયો વાયરસ? બકોલો વાયરસ. તમે નામ સાંભળ્યું હશે કે બકોલો વાયરસ જે છે એ કીટકો અને સંધિપાદીઓમાં રોગ સર્જે છે. એટલે તમે જોયું હશે કે મોટા ભાગે આ સંધિપાદીઓ અને કીટકો સંધિપાદીઓની વાત કરીએ તો જે અમુક ભૃણ કીટકો છે તે અને જે મોટા ભાગે ફળ અને શાકભાજીને નુકસાન કરતા જે સંધિપાદીઓ છે એ સંધિપાદીઓને કોણ મારી નાખે છે? બકુલો વાયરસ. અને એ બકુલો વાયરસ જે છે એ જૈવિક નિયંત્રકો તરીકે વર્તે છે. જે કઈ પ્રજાતિમાં એનો સમાવેશ થાય છે? ન્યુક્લિયોપોલીહેડ્રોવાયરસ એની પ્રજાતિ ન્યુક્લિયો પોલી હેડ્રો વાયરસ કે આ વાયરસમાં ન્યુક્લિયો પોલીહેડ્રો વાયરસ પ્રજાતિમાં સમાવેશ થાય છે. અને આ જે વાયરસ છે એ વાયરસનું જે સ્ટ્રક્ચર છે જે શરીરનું સ્ટ્રક્ચર છે એ સ્પેશિયલી આ કીટકો અને સંધિપાદીઓને મારવા માટે ડિઝાઇન થયેલી હોય છે અને એટલા માટે એ સ્ટ્રક્ચરને કહેવામાં આવે છે લઘુપર્ણપટકીય કીટકીય પ્રયોજન. કે સ્પેશિયલી એ કીટકો જ એને મારી શકે એ કીટકોને જ આ બકુલો વાયરસ મારી શકે એના માટે એનું શરીર શું કહેવાય બનાવડાવ્યું હોય છે. એ વિષાણુઓ જ પર્ટિક્યુલર જાતિ ધરાવતા જે કીટકો છે એને ઉપર જ એટેક કરે છે. અને બીજું
Yeah,